जूनागढ़ बासण में मध्यमिक और उच्चतर मध्यमिक 9-12 शालाओं विद्यार्थियों कारकिर्दी सेमिनार योजायो। जूनागढ़ भैसाण तालुका कक्षाए प्रथमवार 9-12 धोरण में अभ्यास करता विद्यार्थियों नियामक श्री रोजगार और तालीम कचेरी टेक्निशियल शिक्षण कमिश्नर आरोग्य और परिवार कृषि विभाग पशुपालन कचेरी तज्ञों द्वारा ऑफलाइन और ऑनलाइन विद्यार्थियों महत्तम लाभ मेळवी शके ते माटे व्यावसायिक डिग्रीओ एंजीनियरिंग डिप्लोमा फार्मसी बेचलर ऑफ आर्किटेक्चर होटेल और टूरिज्म मैनेजमेंट और आईटीआई टीबी तेमज डॉक्टर जेवा साइंस आर्ट्स और कॉमर्स विविध प्रकार बधा ज अभ्यासक्रमों माटे टेक्निकल क्षेत्र उच्च शिक्षण मेळववा माटे शिक्षकों और तज्ञों द्वारा कारकिर्दी सेमिनार में मार्गदर्शन पूरु पाडवामां आव्युं। सेमिनार में मुख्यमंत्री भूपेन पटेल शिक्षण मंत्री जीतुभाई वाघाणी द्वारा विद्यार्थियों ने ऑनलाइन मार्गदर्शन पण आप्यु हतु। जिला नो भेसाण तालुको छे अने सरकार द्वारा तमे खास जोई शको छो के माध्यमिक शाळा अने उच्च माध्यमिक शाळा जे 10 अने 12 धोरणना जे विद्यार्थी होय खास करीने जे अभ्यासमां आगळ वधी शके एना माटे सेमिनारनुं खास आयोजन करेलुं छे। प्रिंसिपल साहेब छे आपणी साथे, आपणे खास वात करीशुं। साहेब, केवी रीते आखो कार्यक्रम हतो अने 10 अने 12 धोरणना जे बाळको छे एने खास जे आ सेमिनार लीधेलो होय? आम तो गुजरात सरकारना चार डिपार्टमेंट शिक्षण विभाग छे, पछी रोजगार विभाग छे, आरोग्य विभाग अने कृषि विभाग, आ चारेनो संयुक्त आखा गुजरातनी अंदर आवडा कारकिर्दी मार्गदर्शन सेमिनार जिल्ला लेवल अने तालुका लेवल एमां आजे भेसाण तालुकाना श्री विनय मंदिर अमारी शाळानी अंदर तालुका कक्षानो आ कारकिर्दी सेमिनार जेमां तज्ञ वक्तव्य धोरण 10 અને 12 પછી વિદ્યાર્થીઓને વાલીઓને મૂંઝવતો પ્રશ્ન છે હવે કઈ આપણે કારકિર્દીમાં પસંદ કરીશું, તો એના માટે તજજ્ઞોએ ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું છે। એવા ખાસ ક્યાં અભ્યાસક્રમો હોય? આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ તમે સમજી શકો છો કે 3 કોર્સિસ હોય, અને જે આ વિદ્યાર્થીઓ 10 અને 12ના વિદ્યાર્થીઓ કારકિર્દી કેવી રીતે બનાવી શકે એના માટે શું માર્ગદર્શન? આમ જોઈએ તો ગુજરાતી મોટે ભાગે ગુજરાતના વિદ્યાર્થીઓ છે એ ધંધાનું વધારે વિચારતા હોય છે, પણ હવે એ સમય આવી ગયો છે કે આપણે જીપીએસસી યુપીએસસી સ્પર્ધા પરીક્ષાની તૈયારીઓ કરવા માટે દરેક વિદ્યાર્થીનો ખાસ આગ્રહ રાખીશ, ખાસ કરીને જીપીએસસી યુપીએસસી અને સ્પીપરના વિદ્યાર્થીઓ। હમણાં જ તાજેતરમાં યુપીએસસીની પરીક્ષાનું રિઝલ્ટ ડિક્લેર થયું, એમાં સ્પીપરના આપણા 4-5 વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી ઉત્તીર્ણ થયા છે। તો હું વિદ્યાર્થીઓને આગ્રહ કરીશ કે જિલ્લા ચાલુ પરંપરાગત કોર્સ કરવાને બદલે સાઈડમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે આઈએસ આઈપીએસ આપણે અત્યારે આપણે ગુજરાતનું મેનું છે, ગુજરાતના વિદ્યાર્થીઓ આઈએસ અને આઈપીએસમાં ઓછા પાસ થાય છે, પણ એના માટે આ સખત મહેનત જરૂરી છે અને સાઈડમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જો આપણે પહેલેથી કરીશું તો મને લાગે છે કે અઘરું નથી, ખૂબ જ સહેલું છે। અને આજે મારી સમગ્ર ટીમ મારી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં માનનીય શ્રી સોસા સાહેબ આજી ક્લાસિકલ ઇન્સ્પેક્ટર અને મારો સ્ટાફ તમે કહી શકો એ ખડેપગે છે, તમામ વસ્તુઓની બધી મને મદદ કરેલી છે અને આજનો તાલુકા કક્ષાનો જ આપણો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર ખૂબ જ સફળતાપૂર્વક વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને મને લાગે છે હવે વિદ્યાર્થીઓને વાલીઓનો કોઈ ડાઉટ નથી કે 10 અને 12 પછી કયા કોર્સિસમાં જવું, અને તેમ છતાં આ કાર્યક્રમ આપણે ઓનલાઈન હતો હવે ઓફલાઈન પણ છે, એના માટે લિંક પણ છે, વિદ્યાર્થીઓ ગમે ત્યારે જોઈ શકે છે પોતાની કારકિર્દી માર્ગદર્શન તમે જોઈ શકો છો। ખાસ કરીને ઓનલાઈન જે મુખ્યમંત્રી પણ જોડાયેલા હતા શિક્ષણ મંત્રી જીતુભાઈ જે વાઘાણી છે, ખાસ કરીને વિદ્યાર્થીઓને અહીંયા માર્ગદર્શન પણ પૂરું પાડેલું, અને તમે જોઈ શકો છો કે અહીંયા બધા જ જે તજજ્ઞો હતા એમને પણ ખાસ કરીને 10 અને 12ના અભ્યાસક્રમો છે એના માટે આગળ કેવી રીતે જવું એનો ખાસ જે માર્ગદર્શન જે પૂરું પાડવામાં આવેલું। મહેશ કથિરિયા માર્ગદર્શન સેમિનારની અંદર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઈ ત્રાપસિયા, વિનય મંદિરના પ્રિન્સિપલ શ્રી સાવલિયા સાહેબ તેમજ જેડીવા સાહેબ તેમજ રોજગાર અને નિયમિત આઈટીઆઈના પ્રિન્સિપલ છે, જેઓ માર્ગદર્શન સેમિનારમાં સ્પેશિયલ તજજ્ઞ તરીકે ઉપસ્થિત છે, એ બધાને સાથે રાખીને આજનો કાર્યક્રમ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી કે ધોરણ 10 પછી શું 12 પછી શું એમની કારકિર્દીમાં આગળ એવો સારા નિર્ણયો લઈ શકે એના માટે થઈને માર્ગદર્શક સેમિનારનું આજરોજ આયોજન કરવામાં આવેલ છે, અને આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ
વાલીઓને તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે અને આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ પોતાના નિર્ણયો લેવામાં સરળતા મળશે અને તેઓ આગળના પોતાના જે ધ્યેય છે એ સુધી પહોંચવામાં આ કારકિર્દી સેમિનાર છે તે એના માટે મહત્ત્વનું પૂર્ણ થશે. એ માટે હું દરેક વિદ્યાર્થીઓને આ સેમિનારની અંદર ખરેખર પધાર્યા છે અને માર્ગદર્શન મેળવવા માટે તેઓને જે ધ્યેય છે તેમાં સફળતા મેળવે અને તેઓ બધા વાલીઓને ફ્યુચર માટે ક્યાં કોર્સિસ મહત્ત્વના હોય. ફ્યુચર માટે ધોરણ 10 પછી અને ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડવા માટે પોતાનું દરેકનું આઈટીઆઈમાં હોય છે, ડિપ્લોમા જતા હોય છે, ડિગ્રીમાં જતા હોય, ધોરણ 12 પછી પણ દરેક વિદ્યાર્થીઓને વિશાળ ફલક મળતું હોય છે. પણ માર્ગદર્શનના અભાવને કારણે જ્યારે વિદ્યાર્થીઓને ખોટો નિર્ણય લેવાતો હોય એને કારણે આજે આ માર્ગદર્શક સેમિનાર છે જે એના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.